तो शिव महाप्राण अंदर भगवान महादेव ना अवतारों ने कथा छे अने कार क्यारे कोई आपने एम कहे कि शंकर भगवान ना अवतार नहीं थयो तो बात जूठी छे। शंकर भगवान ना असंख्य अवतारों थया छे। शतरुद्र संहिता में भगवान शंकर ना अवतारों नी विविध कथाओ अलग अलग कथाओ छे। केटला अवतारों तो के वरसाद नी जेटली धाराओ तेटला महादेव ना अवतार छे। एटला अवतार कोई देव ना नथी थया जेटला शंकर भगवान ना अवतार थया छे। अगणित अवतारों भगवान महादेव ना थया छे। अने एक बीजी बात के ज्योतिर्लिंग बार नथी, 100 करोड़ ज्योतिर्लिंगो छे। 100 करोड़ ज्योतिर्लिंगों में मुख्य ने प्रधान ज्योतिर्लिंग 12 छे। ये मुख्य ने प्रधान ज्योतिर्लिंग छे। अने एमां गौरवनी वात छे के पहलो ज्योतिर्लिंग आपड़ा विस्तार में छे अने बाजू में छे। भगवान महादेव ना अवतारों नी कथा में एक अवतार छे, भगवान शरभ अवतार छे। प्रहलाद ने रक्षा माटे जरे भगवान विष्णु नृसिंह रूप धारण करे छे। प्रहलाद जी ने रक्षा तो करी पण भगवान नृसिंह नो क्रोध समातो नथी। कारण के विष्णु नो स्वरूप तो सतोगुणी अवे तमोगुणी मात्रा ने धारण करी छे। रक्षा करी पण एटला अहंकारी बन्या छे, मोटा मोटा हुंकार करवा लग्या छे। देवताओ भयभीत थवा लग्या, ऋषि मुनिओ सौ विचार करवा लगे अरे हवे शू करिए। देवताओ हाथ जोड़ी स्तुति करवा लगे नृसिंह भगवान ने, तमे सतोगुणी छो, तमारा भक्ति ने रक्षा करवा माटे तमे तमोगुण मात्र ने धारण करी छे, आप शांत थाओ। नृसिंह भगवान आप शांत थाओ तो देवताओं नु भक्षण करवा माटे दौड़े छे। पूरा भुवन में हाहाकार मचायो छे आ नृसिंह। अने क्यारेक अवसर मळे तो दक्षिण भारत में बेंगलोर थी थोड़े दूर भगवान नृसिंह ना बे मंदिरो छे। एक पहाड़ ऊपर भगवान नृसिंह नु मंदिर छे, ए नृसिंह भगवान नाम छे योगा नृसिंह। अने एक नृसिंह भगवान नु मंदिर नीचे छे लक्ष्मी साथे छे એટલે ભોગા નૃસિંહ છે। આ બે નૃસિંહ ભગવાન ના મંદિરો આપણા દક્ષિણ ભારતમાં આવેલા છે। જો યોગા નૃસિંહ છે એ પહાડ ઉપર છે અને પેલા ભોગા નૃસિંહ છે એ ધરતી ઉપર છે। યોગા નૃસિંહ એકલા પહાડ ઉપર બેઠા બેઠા યોગ કરે છે। આજકાલ માણસો યોગ કરે છે ને, કરવો જોઈએ, પ્રણામ કરવા જોઈએ, કપાલ ભારતી ભ્રસ્તી આ બધું જેટલું થાય એટલું, જો કે ખેતરમાં કામ કરતા હોય એને તો આ બધું થઈ જતું હોય છે, એના તો કોદાળીના ત્રિકમના ઘા કરે એટલે હું થઈ જાય એટલે બધાય પ્રણામ બાર, એને કાંઈ કરવાની જરૂર નહીં। આ બધા ઝૂલે ઝૂલ્યા કરતા હોય ને, ઘરમાં ઘરમાં પડ્યા રહેતા હોય, 5 વાગ્યા ને 5:30 વાગ્યે દાબી લખાતા હોય ને, એના માટે આ બધું જરૂરી છે। બાકી ખેતરમાં કામ કરતો માણસ તો આપોઆપ પ્રાણાયામ થઈ જતો હોય, તેના તો યોગા થઈ જતા હોય છે। તો ભોગા નૃસિંહ એ નીચે લક્ષ્મી સાથે છે, એનું નીચે મંદિર છે। યોગા નૃસિંહ નું પહાડ ઉપર મંદિર છે। જયારે ત્યાં જવાનું થયું ત્યારે વિચાર એક આવ્યો કે કેટલી સરસ વાત છે, આ લક્ષ્મી સાથે જે ભોગમાં પડેલા નૃસિંહ ભગવાન છે નીચે છે અને યોગમાં પડેલા નૃસિંહ ભગવાન છે પહાડ ઉપર છે, તેથી જેના જીવનમાં યોગ છે એ માણસ ઊંચાઈ ઉપર છે, જેના જીવનમાં ભોગ છે એ માણસ ધરતી ઉપર છે, તેથી યોગ માણસને ઊંચાઈ ઉપર લઈ જાય છે। ક્યારેક અવસર મળે તો એ મંદિરોનું બહુ પ્રાચીન મંદિરો છે, ભગવાન નૃસિંહના મંદિર છે। દેવતાઓ દોડતા દોડતા મહાદેવ પાસે ગયા કે મહાદેવજી પ્રહલાદની રક્ષા તો થઈ, પરંતુ ભગવાન નૃસિંહ એટલા ક્રોધી છે, એટલો મોટા મોટા હુંકાર કરે છે, ભગવાન આ જગતની રક્ષા માટે નૃસિંહને શાંત કરો। ભગવાન મહાદેવજી કહે આપ શાંત થાઓ, હું કાલ ભૈરવને મોકલું છું, કાલ ભૈરવજી જાય ઘણું સમજાવે છે, કાલ ભૈરવને પકડવા દોડે છે, વીરભદ્રને મોકલે છે, નંદિકેશ્વરને મોકલે, અનેક ગણોને મોકલ્યા છે, પરંતુ હુંકાર તેનો શાંત થતો નથી। ત્યારે ગણો અને દેવો અને દૂતોની સૌની પ્રાર્થનાથી ભગવાન શંકરજી એક શરભ રૂપ ધારણ કરે છે અને આકાશ માર્ગે ભગવાન આવે છે અને નૃસિંહને લઈને આકાશમાં જતા રહે છે। આકાશમાં જઈને નૃસિંહની ખાલ ઉતારી લે છે, ચામડું ઉતારી લે છે, અને ચામડું ઉતારી લે એટલે ભગવાન વિષ્ણુ મૂળ રૂપમાં પ્રગટ થાય છે અને વિષ્ણુ ભગવાન મહાદેવની સ્તુતિ કરે છે, ભગવાન આપે મને શાંત કર્યો, મારા મૂળ
મારા મૂળ રૂપનું તમે મને જ્ઞાન કર્યું છે. ભગવાન શંકર કહે છે, વિષ્ણુ ધન્ય છે, આપની લીલા મને બહુ જ વાલી છે. અને શંકર ભગવાનની, વિષ્ણુ ભગવાનની લીલા અતિ વાલી છે. ભલે કૃષ્ણ બંસીધર છે, પણ શંકર લીલાધર પણ છે. લીલા કરવામાં વિશારદ મહાદેવ છે. મહાદેવ કહે, વિષ્ણુ આપની આ લીલા મને બહુ જ પ્રિય લાગી. સાંભળો વિષ્ણુ, તમારા અંગ ઉપરથી જે મેં ખાલ ઉતારી, આજ તમે નૃસિંહ રૂપમાં હતા અને સિંહની જે ખાલ ઉતારી છે, તમારા નૃસિંહ અવતારને યાદ સ્વરૂપે આજથી મારા અંગ ઉપર હું તમારું ચામડું ધારણ કરીશ. એ સિંહનું ચામડું છે. એ ભગવાન નૃસિંહ અવતારને યાદ સ્વરૂપે ભગવાન શંકરજીએ પોતાના અંગ ઉપર નૃસિંહનું, સિંહનું ચામડું પહેર્યું છે. ભગવાન વિષ્ણુજીએ મહાદેવની સ્તુતિ કરી છે અને સુંદર એક અવતાર છે શરભ અવતાર. એ નૃસિંહના ગર્વને દૂર કરનારા એવા શંકર ભગવાન, દયારૂપી અમૃતનો વરસાદ કરનારા, દયાનિધિ હે મહાદેવ, હું પગે લાગુ છું સર્વગત. વંદે ભક્ત જનાશ્રયં ચરણં, વંદે શિવં શરણં. મહાદેવ તમારા ચરણે શરણે જે આવે છે, કલ્યાણ ને કલ્યાણ નો વિસ્તાર, સુખ ને સુખ નો વિસ્તાર કરનારા એવા મહાદેવજી, હું તમને પગે લાગુ છું. વંદે શિવમ શંકરમ. આ વંદના ઓછી લોકપ્રિય છે, પણ આ વંદના પ્રકરણ માંથી એક વંદના સૌના મુખે છે. અને આપ સૌ પાસેથી હું આશા રાખું છું કે આ સૌને આ વંદના આવડે છે, મુખપાઠ છે, તમે બોલી શકો છો. તેથી આપણે સમૂહમાં, આ વાયુમંડળમાં આપના અવાજની ધ્વનિ પણ મિશ્રિત બને એવો મારો ભાવ કરો. આવો સાથે. વંદે ભક્તોને આ વંદના મુખપાઠ છે, કંઠસ્થ છે. અને એમાં અમારો સાધુ સમાજ બેઠો છે, એમને તો મુખપાઠ જ હોય છે. તો તમારો અવાજ આ સુધી સંભળાય એવી રીતે થોડી વાર માટે મૌનને તોડો એવી પ્રાર્થના છે. આઈએ સાથ મે. વંદે દેવ મહાપતિ સુર ગુરુ. મહાદેવ વંદે જગદ મહાદેવ મહાદેવ. વંદે પન્નગ ભૂષણ મૃગદરં. વંદે
મહાદેવજીને પ્રણામ કરો.